ક્યારેય પણ કોઈનો અનનોન નંબર મત લ્યો અને અનનોન વ્યક્તિને ક્યારેય તમારો નંબર મત આપો. ઝોમેટો અને સ્વીગીના નામે તમારા ઘર સુધી આજે વિધર્મીઓ આવતા થઈ ગયા છે. તમે જ્યારે મેસેજ મોકલો છો ત્યારે તમારો નંબર જાય છે કે નથી જતો? એક મોબાઈલ બોમ્બ બની શકે તમારા માટે. ચાર વર્ષ પહેલા અમદાવાદ ની અંદર ચોમાસું હતો ને સુરત નો એક પરિવાર પોતાની દીકરીને લઈને આવ્યો. મને કે મારા સાહેબ આ છોકરીને તમારે સમજાવવાની છે. ડે બાય ડે તમારા પ્રોબ્લેમ્સ હવે વધતા જાય છે. લાસ્ટ યર કેટલાક મા બાપ મારી પાસે પોતાની દીકરીઓને લઈને આવ્યા હતા, 14 વર્ષ 15 વર્ષ 16 વર્ષ. અને મા બાપ એમ કહેતા હોય કે બેટા એકલી બેઠા બેઠા શું જોયા કરે છે, લાવ. અને જો મોબાઈલ લેવા જાય તો મોબાઈલ ખેંચી લે છે. તમારે શું કામ છે? હવે હું મેચ્યોર છું, મારા મોબાઈલમાં તમારે માથું નહીં મારવાનું. તમારા મોબાઈલમાં અમે માથું મારીએ જ. આવી ગલત આર્ગ્યુમેન્ટ મત કરો. મારી ડાયરી મારા મોટા ભાઈ જોઈ શકે છે, મારો પાઉચ મારા મોટા ભાઈ જોઈ શકે છે. મારા ઉપર કોકનો લેટર આવે તો હું બિંદાસ ઓપન રાખી શકું છું, કારણ કે હું એવું કામ કરતો નથી. તમારે શા માટે તમારા મોબાઈલ છુપાવવા પડે છે? મને નવસારીના 3 પેરેન્ટ્સ એવા મળ્યા કે જેમણે પોતાની દીકરીને લઈને આવ્યા. મને કે મારા સાહેબ અમે જરાક ધમકાવવા ગયા, છોકરી સીધી નીચે ઉતરી ગઈ અને નીચેથી એને મમ્મીને કહી દીધું, મમ્મી હું રેલવે સ્ટેશન જાઉં છું. તમારી માને તમે ધમકી આપો? તમારા પપ્પાને તમે ડરાવવાના કામ કરો? કોઈ પણ મા બાપ હશે પોતાની દીકરી જ્યારે આવી ધમકી આપે ને એટલે તરત ઢીલા પડી જાય, બેટા હવેથી તને નહીં કહીએ, પ્લીઝ આવી જા, ઘરમાં આવી જા. અરે તમને શરમ ના આવે? તમારા મા બાપની ઇજ્જત હોય છે. આ ઇજ્જત ને ઉભી કરવા માટે મા બાપે વર્ષો આપ્યા હોય અને તમે એકાદ આવું પરાક્રમ કરો છો ત્યારે તમારા મા બાપની ઇજ્જત ઉપર તમે પાણી ફેરવી દેતા હોય. હું રેલવે સ્ટેશન જાઉં છું, હું બાથરૂમ નું બારણું બંધ કરી દઉં છું, કોઈ બેડરૂમ ના દરવાજા બંધ કરીને કહી દે છે હું પંખા ઉપર લટકી જઈશ. લટકી જઈશ નહીં, લટકી ગયા છે. નાની નાની વાતોમાં તમને ખોટું લાગી જાય છે. તમારા મા બાપ તમને કઈ ન કહી શકે. જેને તમને 9 મહિના પેટમાં રાખ્યા, ભણાવી ગણાવી મોટા કર્યા, એનો અધિકાર છે કે નહીં તમારા ઉપર કોઈ? આ મા બાપ એની દીકરીને લઈને આવ્યા. મને કે મારા સાહેબ ઇસકો સમજાવો, ક્યા હુઆ? મારા સાહેબ પતા નહીં, હમ બહાર ગાંવ ગયે થે. સાંભળજો જરા ધ્યાનથી, જે ઘટના ત્યાં બની છે આવતીકાલે ઘટના આપણા જીવનમાં પણ બની શકે, ન બને એટલા માટે હું તમને પ્રિકોશન આપું છું. પ્લીઝ તમારો નંબર શેર કરતા પહેલા લાખ વાર વિચાર કરશો. મારા સાહેબ મેં અમદાવાદ ગઈ હતી રક્ષાબંધન કે પર, ઉસકે પાપા રાજસ્થાન ગયે થે, ઉસકો કહા કે ચલ નહીં મુજે નહીં આના હૈ. તમારા મા બાપની સામે સાથે તમે ફરવા જાઓ છો, હવે જાત્રા કરવા જાઓ છો? નહીં, તમારી સાથે અમને ન ભાવે, તમે તમારા ગ્રુપમાં જાઓ, અમે અમારા ગ્રુપમાં છીએ. હું ફરીથી તમને ધન્યવાદ આપું છું. હું એવા એરિયામાં છું, મને ખબર છે કે આજે ઘણા ઈગત પૂરી ગયા છે, કોઈ ખંડાલા ગયા છે. સમજી ગયા? આ સન્ડેના દિવસે ખંડાલા માલસેજ ઘાટ ગાડી લઈને જવાનું, ધોધની નીચે નાવાનું, અને એમાં જ કોકના પગ લપસે છે ને, કેટલાય જણા તણાઈને ખતમ થઈ ગયા છે. આવી રેઈની સીઝનની વચ્ચે પણ તમે લોકો અહીંયા બેઠા છો ને 2.5 કલાક, તમને હું ધન્યવાદ આપું છું.